નમસ્તે મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ વગાસિયા અને આપ જોઈ રહ્યા છો ભૂલકા એજ્યુકેશન હબ. તો આ ચેનલની અંદર બાળકોને લગતા ધોરણ 8, 9, 10 અને ગણિત અને વિજ્ઞાનના વિડીયો મૂકવામાં આવે છે. ધોરણ 8 પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ અને આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 2. તો આપણે પહેલા રકમ સમજી લઈએ. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો અહીંયા આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. તો આપણે સૌપ્રથમ આપણે શું દીધું છે, તો લંબચોરસના સ્વિમિંગની પરિમિતિ આપી દીધી છે. તો આ લંબચોરસનું સ્વિમિંગ પુલ છે, બરોબર. અને આની પરિમિતિ આપણને આપી છે 154 મીટર. તો અહીંયાથી આપણે ચાલુ કરશું. પહેલા તો આપણે શું આપ્યું છે, તો કે લંબ સ્વિમિંગ પુલની શું આપી દીધી છે આપણને પરિમિતિ, તો કે પુલની પરિમિતિ બરાબર 154 મીટર. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી, એટલે પહેલા તો આપણે પહોળાઈ પહોળાઈ કેટલી છે આપણને ખબર નથી, એટલે આપણે ધારી લેવાનું એક્સ. હવે આપણે જોઈએ લંબાઈ, તો હવે આપણે અહીંયા લખીએ લંબાઈ. લંબાઈ તેની પહોળાઈના, એટલે આ છે એની પહોળાઈ, બરોબર. એની પહોળાઈના શું છે, બમણાથી. બમણા હોય એટલે 2 લખી દેવાના, બરોબર. બમણા એટલે 2x, 2 લખી દે, આગળ લખે પાછળ કઈ ફરક પડે નહીં. બમણાથી આ તો બમણા કરી દીધા. હવે 2 વધારે છે એટલે આપણે અહીંયા પ્લસ 2, 2 વધારે હોય તો 2 લખવાના, 3 વધારે હોય તો 3 લખવાના, 4 હોય તો 4 લખવાના હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો છે ને એકદમ આપણે જે વસ્તુ આપી છે એ વસ્તુ અહીંયા આપણે લખી દીધી છે, બીજું કાંઈ આપણે એક્સ્ટ્રા કરેલું નથી. પણ ફરી વખત આપણે અહીંયા એ સમજવાનું છે કે પુલની પરિમિતિ 154 આપી દીધી છે. હવે અહીંયા આપણે જોવાનું છે લંબાઈ, આપણે પહોળાઈ નથી આપેલી એટલે પહોળાઈ. જો લંબાઈ તમને આપી દીધી છે, ક્યાં આપી દીધી છે, તમને કીધું છે લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 પ્લસ વધારે છે. લંબાઈનું ક્લેરિફિકેશન છે એ તમને આપી દીધું છે, પણ પહોળાઈનું ક્લેરિફિકેશન આપેલું નથી, એટલે આપણે પહોળાઈનો એક્સ સારવાનો છે. કારણ કે આપણે લંબાઈને એક્સ સારી લે છે, બરોબર. એટલે ધારો તો વાંધો નહીં, પણ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય ને પછી પહોળાઈને વાય ધારવો પડે એવું બધું થાય. પણ આપણે અહીંયા એ વસ્તુ ખાસ સમજી લેવાની છે કે લંબાઈ જે વસ્તુ તમને આપેલી છે ને એમાં કાંઈ આપણે કરવાનું નથી. જે નથી આપેલી પહોળાઈ આપણે નથી આપેલી, આપણે એક્સ તારી લીધી છે, બરોબર. ધારો કે પહોળાઈ એક્સ છે, તો હવે તો આપણને પરિમિતિનું સૂત્ર ખબર જ છે, લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 × લંબાઈ પ્લસ પહોળાઈ થાય છે, બરોબર. તો આપણે લંબચોરસની પરિમિતિ કેટલી આપી દીધેલી છે, અહીંયા આપી દીધી છે 154 બરોબર 2. લંબાઈ કેટલી છે, તો કે 2x પ્લસ 2 પ્લસ પહોળાઈ કેટલી છે, તો કે x, બરોબર. હવે 154 બરાબર, હવે આપણે શું કરવાનું, આગળ ડાયાગ્રામ કર્યું તો એમ આ 2 બાર છે એટલે કૌંસના બધી સંખ્યા વડે ગુણાય, પણ એની પહેલા આપણે કૌંસને ક્લિયર કરવાનો છે. કૌંસને ક્લિયર રીતે ક્લિયર, તો કે અહીંયા એક્સ વાળું પદ છે ને આ એક્સ વાળું પદ છે, બરોબર. એટલે 2x ને 1x એટલે કેટલા થયા, ટોટલ 3x થઈ ગયા. એટલે અહીંયા થશે 3x પ્લસ 2. હવે આપણે અહીંયા શું કરી દેવાનું છે, ગુણાકાર કરવાનો છે. તો 2 આની સાથે આવશે એટલે શું થાય, 2 × 3 6x પ્લસ, હવે 2 આની સાથે પણ આવશે એટલે 2 × 2 4. તો હવે આપણે રકમ મળી ગઈ છે, બરોબર. તો હવે આપણે ફક્ત એનું સાદુ રૂપ આપવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, બરોબર. તો
तो हवे आपणे अहींया जे रीते आगला आपणे दाखलानी अंदर जोयुं ते रीते x ने आपणे छूटो पाडवानो छे अने 4 ने ओली साइड मोकली दो एटले आ पद ने हुं अहींया लखुं छुं बरोबर 6x बराबर 154 माइनस 4 तो भाई आम केम थयुं तो भाई हुं दर्शावु आ पद अहींया लखुं के अहींया लखुं बे सेम ज थाय जो अहींया हुं तमने दर्शावी दउं छुं હવે 2x + 4x લખું અથવા 4x = 2x લખું તો બે સેમ જ થવાના છે બરોબર અહીં આવે કે અહીં આ બે સેમ જ છે બરાબર પછીની સંખ્યા સેમ હોવી પડે હવે 4 આ સાઈડ આવે એટલે આપણે અહીં માઈનસ થઈ ગયા છે તો હવે આ x જે 6 જે છે x ના કેવા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં હોય તો શું થાય ભાગાકાર બરોબર તો આપણે અહીંયા ભાગાકાર એટલે છેદમાં જશું तो अपने बे वस्तु एक साथ करीशु अहींया x बराबर 154 માંથી 4 માઈનસ થાય એટલે 150 આવે અને 6 છેદમાં જશે હવે આપણે આના ભાગ પાડવાના છે આપણે અહીંયા કેરી કરીશું બરોબર x बराबर 150 માં છેદમાં 6 तो हम मित्रों अपने भांगाकार करवानो छे आनो बरोबर तो भांगाकार अपने करिए तो 150 कोना गणिया में आवे तो के 25 गुणिया 6 એટલે 6 ને 6 ઉડી ગયા એટલે વધ્યા x बराबर 25 મીટર ખબર પડે છે મિત્રો x बराबर 25 મળી ગયા x એટલે 100 મળી ગયો આપણને પહોળાઈ મળી ગઈ હવે આપણે શોધવાનું છે લંબાઈ તો લંબાઈ કેટલી હશે लंबाई बराबर 2x प्लस 2 હવે આપણે શું કરવાનું છે લંબાઈમાં અહીંયા x ની જગ્યાએ આ જે કિંમત આપણને મળેલી છે મૂકવાનું છે બરોબર 2 ગુણ્યા x ની જગ્યાએ 25 પ્લસ 2 ના 2 હવે 25 નું 50 તો 50 પ્લસ 2 કેટલા થશે 52 તો આપણને લંબાઈ પણ મળી ગઈ લંબાઈ કેટલી આવશે 52 तो तुम्हारे लखवान आती पुल नी लंबाई बावन मीटर अने पहुंचाए इतनी चाहे पहुंचाए 25 मीटर छे બરોબર એટલે આપણે અહીંયા જોઈએ તો આની જે લંબાઈ છે એ કેટલી છે 52 મીટર છે અને આ જે એની પહોળાઈ છે એ કેટલી છે 25 તો આ થયો તમારો દાખલો અને આ તમારો જવાબ ફરી એકવાર દાખલામાં પૂર્ણ નજર આપણે રાખી લઈએ બરોબર તો કે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 પરિમિતિ 154 આપી દીધી છે હવે તેની લંબાઈ તેની પહોળાઈના બમણા છે એટલે લંબાઈ તેની પહોળાઈના બમણા છે એટલે લંબાઈની ક્લેરિફિકેશન આપ્યું છે પણ પહોળાઈનો આપ્યો નથી એટલે આપણે પહોળાઈ બરોબર ધારો કે x ધારી લીધો છે લંબાઈ આપણે શું આપેલી છે તો કે પહોળાઈ પહોળાઈ કઈ છે x તો પહોળાઈના કેટલા છે 2 ગણા બમણા એટલે આપણે 2x લખ્યું અને 2 વધારે છે એટલે 2 લખ્યા છે બરોબર હવે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખ્યું છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ તો લંબચોરસની પરિમિતિ 154 હવે અહીંયા લંબાઈની જગ્યાએ 2x + 2 અને પહોળાઈ એટલે x હવે 2x અને 1x એટલે 3x + 2 હવે આ બેનો અને આ કૌંસનો આપણે ગુણાકાર કરીએ છીએ એટલે 2 તેરી 6x + 2 ગુણ્યા 2 4 હવે આપણે આખા પદને આ 4 છે અને આ સાઈડ લઈ લીધું છે અને પછી આપણે જોઈ લઈએ અહીંયા સાઈડમાં તમને કરી દઉં કે આપણે 154 - 4 બરાબર 6x બરોબર તો હવે ફક્ત આપણે શું કર્યું છે આ 6x ને આ સાઈડ લઈ લીધા આ બધાને ઓલી સાઈડ લઈ લીધા આ પ્લસ છે એટલે આપણે અહીંયા 4 માઈનસ થઈ ગયા છે 154 માંથી 4 માઈનસ થાય એટલે 150 વધે છે 150 ના આપણે એવા ભાગ પાડવાના કે 150 ના 6 ભાગ પાડવાના છે એટલે 25 * 150 થાય 6 6 ઉડી ગયા અને જવાબ આવ્યો 25 હવે લંબાઈ છે તો આ લંબાઈનું સમીકરણ છે 2x + 2 બરોબર તો x ની જગ્યાએ આપણે 25 મૂકી દેવાના છે 25 નું 50 + 2 એટલે 52 આ પુલની લંબાઈ અને પહોળાઈ છે નમસ્તે
नमस्ते बाल मित्रों, जो तमने आ वीडियो गम्यो होय तो तमे लाइक करो, शेयर करो अने सब्सक्राइब करो अने साथे साथे जो तमारा मित्रों ने जाण करो अने एने पण लाइक अने शेयर कराओ। अस्तु।